साउथ इंडियन डायरेक्टर्स हेट्स बॉलीवुड, आ वस्तु तमे मानो के ना मानो पण घणी बधी मूवीज साथे थई छे अने आना पर एक डेडिकेटेड विडियो में बात करीशुं। पण आजे वात करीए एक तबाहीनी जेनुं नाम छे लियो। लियो ए LCU नो पार्ट थवा जई रही छे के नहीं ए हजी कन्फर्म नथी, पण LCU ना क्रिएटर एटले के लोकेश कनगराज, जेमने मास्टर, विक्रम, कैदी जेवी घणी बधी मूवीज बनावी छे अने पोते एक अलग प्रकारना एक्झिक्यूशन माटे फेमस छे, ए मूवी साथे कोलैब करीने खलापति विजय आवी रह्या छे पोतानी लियो मूवी लईने 19 ऑक्टोबरे। अने आजे एनुं ट्रेलर रिलीज थयुं छे, जो कि हिंदीमां नथी थयुं कारण के ते हेट्स अस, बट एनुं तेलुगु, तमिल अने कन्नड़ ट्रेलर रिलीज थई गयुं छे। अने आनुं मैं तेलुगु ट्रेलर ने 2-3-4 वार जोयुं कारण के पहली वार में तो मने कंई खबर ज ना पड़ी, वाँचवा जाउं तो जोवानुं रही जाय, जोवा जाउं तो वाँचवानुं रही जाय, एटला माटे रिएक्शन रेकॉर्ड करवा तो बैठो तो અને કદાચ કર્યું પણ ખરું, પણ મારી જોવાની હિંમત જ નથી થઈ કારણ કે મને લાગ્યું અરે દેવા યે ગડબડ હૈ બાબા, એટલે કદાચ એનું રિએક્શન નહીં આવે। પણ તેમ છતાં આનું ટ્રેલર જોઈને મારી જે એક્સાઇટમેન્ટ છે ને એ જે લેવલ પર હતી એનાથી વધારે લેવલ પર જતી રહી છે। ઓલરેડી હું આ ફ્રેમની બહાર જતો રહ્યો છું, પણ આ વસ્તુ આના ક્રિએટર્સ કરવા માટે સક્ષમ છે। તમે એનું જે સિનેમેટિક યુનિવર્સ બની રહ્યું છે એની તરફ નજર નાખીને જુઓ કે એની અંદર ગેંગસ્ટર્સને લોકો કેવી રીતે એસ્ટાબ્લિશ કરે છે, એની સામેના પ્રોટેગનિસ્ટને કેવી રીતે એસ્ટાબ્લિશ કરે છે, અને આખે આખા વર્લ્ડનું જે બિલ્ડિંગ કરે છે ને લોકેશ કનગરાજ, એ ગજબ લેવલનું છે અને એ જોઈને મને મજા આવી ગઈ છે। આના ટ્રેલરની વાત કરીએ તો આના ટ્રેલર પરથી આપણને સ્ટોરી થોડી ઘણી ખ્યાલ થતી હોય, ઝાંખી ઝાંખી ખબર પડે છે કે એક વિલન છે, કોઈને મારી રહ્યો છે, એટલે કે કોઈ ગુંડો છે પોલીસવાળાને મારી રહ્યો છે, અને ત્યાર પછી પોલીસવાળા રિલોડ કરવાના ટાઈમમાં ગન પડી જાય છે, ત્યારે તમારા હાથમાં ગન આવે છે, હવે તમે શું કરશો, ત્યાંથી આપણને ખબર પડતી લાગે છે કે આ જે કોમન મેન છે જેના હાથમાં ગન આવે છે એ છે વિજય, અને એના લીધે એ કદાચ વિલનને મારી નાખશે, કદાચ તો મને એવું લાગે છે કે સંજય દત્તનો નાનો ભાઈ જેના પોસ્ટર્સને ક્લિપ્સ થોડા દિવસ પહેલાં આપણને દાસભાઈઓના નામે જોવા મળ્યા હતા, એ વ્યક્તિને વિજય મારી દેશે અને એટલે એની પર બદલો લેવા માટે ઘણા બધા અટેક્સ થવા માંડશે, અને એટલા માટે કહે છે કે તે મારા ફેમિલી પર ગંદા હાથ કેવી રીતે લગાવ્યા, એટલે તમારા ગંદા હાથ તમે મારી ફેમિલી પર કેવી રીતે લગાવ્યા। યાર આ તમિલ તેલુગુનું ઇંગ્લિશમાં કેપ્શન વાંચીને ગુજરાતીમાં બોલવું બહુ ઓકવર્ડ બની જાય છે, પણ તેમ છતાં આના પરથી આ સ્ટોરી ખબર પડે છે અને એટલે એમની લાઈફમાં પ્રોબ્લેમ્સ આવવા માંડે છે, એટલે કદાચ એવું થશે કે પોતાની ફેમિલીને એનાથી દૂર કરી દેશે, અથવા તો બહુ સેડ જાય તો એ લોકો કદાચ ફેમિલીમાંથી કોઈને મારી પણ નાખે, પણ એવું ના થાય તો સારું કારણ કે જોવાની મજા નહીં આવે ને, કોઈને મળતા જોઈને આવે અમુક વાર મજા આવે પણ દર વખતે નહીં, અને એટલા માટે પછી આગળ જતા એવું લાગે છે કે પોતે બહુ ખૂબ જ એમ સહન કરશે કે ભાઈ એક એક્સ્ટ્રીમ લેવલ સુધી એ કોમન મેન પોતે બધું એબ્ઝોર્બ કરી રાખશે, અને પછી એક પોઈન્ટ એવો આવશે જ્યાંથી એની અંદરનો બીસ્ટ એ અનરિયલ થશે, સી વોટ આઈ ડીડ ધેર, બટ આ પછી એના પછી એવો સડન ટર્ન આવશે કે ભાઈ હવે એ સામે ફાઇટ બેક કરશે, અને જ્યારે કોમન મેનની હટે છે ત્યારે શું થાય છે કહેવાની જરૂર નથી કારણ કે આપણે બહુ બધી મૂવીઝ જોઈ લીધી છે એટલે કહેવાય તમારો ટાઈમ નહીં બગાડે, અને તમે આનો છેલ્લી 30 સેકન્ડ જુઓ ને ટ્રેલરની તો આખો એક મોનોલોગ જ લાગે જેની અંદર બધા એક્શન સિક્વન્સના શોર્ટ 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 એવા મજા, અને સાથે સાથે આની પાછળ ચાલતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક, અનિરુદ્ધનો તો હું ફેન થઈ ગયો છું, એમાં હવે આમ જગ જાહેર વાત છે કે યસ આઈ એમ અ ફેન બોય ઓફ અનિરુદ્ધ મ્યુઝિક, અને ઘણા બધા લોકો કોપી કરતા હોય છે, બટ વોટ એવર હી ગીવ્સ ધ ગૂઝબમ્સ વોટ વી નીડ, અને એટલા માટે આ ટ્રેલરની જે એમ ઓવરઓલ વાઇબ આવે છે ને એ તમને એકદમ માસી અને ક્લાસિક વાઇબ લાગે છે, તમને એક્સાઇટમેન્ટથી ભરપૂર કરી દે છે કે ભાઈ 19 ઓક્ટોબરે કેવી ધમાલ થવાની છે, અને હજી આ LCU નો પાર્ટ છે કે નહીં એ કન્ફર્મ નથી કર્યું, જો એ વસ્તુ ઘણા બધા લોકોએ સ્પેક્ટેક્યુલેશન લગાવ્યા છે કે ભાઈ હશે નહીં હોય, અને જો એ થઈ જશે ખરેખર એનો પાર્ટ હશે તો બોક્સ ઓફિસ પર જે તબાહી આવવાની છે ને એ કોઈ કલ્પના નહીં કરી શકે, કારણ કે આ વર્ષે આપણે 2 મૂવી જોઈ લીધી છે જે 1000 કરોડ કરતાં વધારે રૂપિયા કમાઈને ગઈ છે, અને ત્રીજી મૂવી બને તો એમાં કોઈ જ આશ્ચર્ય નહીં થાય કારણ કે આની બધી ઘણી મૂવી આવે છે જે 1000 કરોડ કમાઈ જાય એવી આશાઓ દેખાડી રહી છે, તો એટલા માટે આઈ એમ સુપર ચાર્જ્ડ અપ એન્ડ આઈ એમ સુપર હાઇપ્ડ અપ ફોર ધીસ મૂવી, કારણ કે એ મૂવી પાસે પોટેન્શિયલ છે, આની અંદર આપણને હાઈનાવાળા સિક્વન્સ અને ફાઇટવાળા સિક્વન્સને ઘણું બધું જોવા મળવાનું છે, અને ઘણી બધી વસ્તુઓ આપણે સાંભળી છે કે આવું હશે, હવે કેવું હશે એ તો આપણે જોઈશું ત્યારે જ ખબર પડશે, તો 19 ઓક્ટોબરે આ મૂવી આવે છે, આઈ એમ ગોન વોચ ઇટ એઝ અ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ઓબ્વિયસલી, અને ત્યારે એનો રિવ્યૂ આવશે ચેનલ પર, તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ એન્ડ સ્ટે ટ્યુન ફોર મોર વિડીયોઝ, જેમાંની નેક્સ્ટ તો કોન્ટ્રોવર્શિયલ થવાની છે એ વાત નથી, તો મળીએ ફરી બીજી વિડીયોમાં, ત્યાં સુધી ટાટા, બાય બાય એન્ડ ટેક કેર।